पिछले माह 18 जनवरी को हरनी बोट दुर्घटना हुई थी, जिसमें 12 बच्चे और 2 शिक्षकों समेत 14 लोगों की मौत हो गई थी। इस बात को एक माह हो चुका है, लेकिन इस दुर्घटना के मद्देनजर अभी तक जिम्मेदार स्कूल के संचालक, लेक जोन के जिम्मेदार मालिक और साथ ही महानगर पालिका के जिम्मेदार अधिकारियों के सामने कोई भी कड़ा रवैया इख्तियार नहीं किया गया है, जिसके मद्देनजर वडोदरा के सामाजिक कार्यकर अतुल गामेची की ओर से ये आवाज उठाते हुए रोष प्रकट किया जा रहा है। उसी के मद्देनजर हरनी लेक पर सामाजिक कार्यकर अतुल गामेची ने मृतकों को श्रद्धांजलि अर्पित करते हुए गुलाटियां लगाते हुए इस मामले में विरोध प्रदर्शित किया था और साथ ही सरकार के सामने ये मांग रखी कि जल्द से जल्द हरनी बोट दुर्घटना के जिम्मेदारों के सामने कड़ी कार्रवाई की जाए। वडोदरा सेना हरनी विस्तार में आवे लेक जोन ना गेट थी जहाँ बोट पलटी मारी थी त्यां सुधी अर्धनग्न अवस्था में गबरता आव्यो छूं। मुख्य उद्देश्य ए छे के आ लेक झोन नी अंदर पीपीपी मॉडल छे, एटले वडोदरा महानगरपालिका, शाळाना संचालकों, कॉन्ट्राक्टर आ तमाम सामे कार्यवाही थवी जोईए। वडोदरा शहेरना कलेक्टर द्वारा रिपोर्ट बनाववामां आव्यो छे। આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા, ગૃહમંત્રી પણ આવ્યા હતા, તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને, પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી। આજની તારીખે એક મહિનો પૂરો થઈ રહ્યો છે, 12 બાળકોના પરિવાર નહીં, 2 શિક્ષકોના પરિવાર નહીં, વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે। જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 નાની નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે અને મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેવી જ રીતે શાળાના સંચાલકો સામે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે। ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરે। રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની કોની પર ગાડીઓ કસાયો છે। રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે। મોટાભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે, રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે। જે રીતે 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ બોટકાંડમાં થયા, તેમાં એક માતા દ્વારા જમવાનું અન્નનો દાણો લેવામાં આવી નથી રહ્યો, ત્યારે વડોદરા શહેરના મેયર પણ મહિલા છે, સાંસદ પણ મહિલા છે, તેમણે આ માતાને મળવા જવું જોઈએ, પરંતુ હજુ સુધી ગયા નથી। ક્યાંક સત્તાના મોહમાં, ખુરશીના મોહમાં, અભિમાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।